शुक्रवार तारीख छठी छठी सितंबर 2013 कोलंबस देरासर परम पूज्य परम उपकारी पन्यासी भगवंत ना चिंतन माथी जे अपने प्राप्त थयु आपणा सद्भाग्य आत्म उत्थान पायो एमा चार भावना विषय आपणे विचारी रह्या छे। एमा करुणा भावना पान नंबर 103 जैन धर्म में करुणा एमा करुणा अने उदारता ये बे हा पेरेग्राफ नो हेडिंग छे। गई काले विचार्यू के अनादिनी चार संज्ञाओने तोड़वा माटे प्रभुए चार प्रकारनो धर्म बताव्यो एमा श्रावक माटे दान धर्म मुख्य छे अने श्रावकने माटे बे कर्तव्य मुख्य कीधा एक दान अने भक्ति। तो परमात्माने भक्ति करता जीवने मोक्षनी प्राप्ति थाय छे अने दान धर्मथी जीवनी योग्यता प्राप्त थाय छे। समझाणो करुणा ने उदारता ए दान धर्मनो मूळ स्त्रोत छे। दान धर्मथी आपनारने चित्तने प्रसन्नता अने लेनारने द्रव्य अने भाव बन्ने प्रकारने शाता मळे छे। वृक्ष फळ अने छाया आपे छे। नदी जळ अने वादळ आपे छे। वनस्पति भोजन अने औषधि आपे छे। सूर्य प्रकाश अने गर्मी आपे छे। वायु श्वास अने जीवन आपे छे। पृथ्वी स्थान अने अन्नादि आपे छे। आवा निम्न कक्षाना पण जीवो एक केन्द्रीय जीवो पण पोते दान करे छे। बोलो एमने केटली तकतीओ मुकाणी। हा कोई तकती राखी तमे घरमां? શું યાદ કોને યાદ કરો છો? કરો છો? શું કરો છો? પણ યાદ કરો છો એને? ઉપયોગ કરો છો? અરે ઉપયોગ એ તો ગરમી લાગે ત્યારે એમ લાગે કે વાયુ આવશે સારું. અરે ઉપયોગ તો ઠીક, પણ આપણે તો એનો ઉપભોગ કરીએ છીએ. ધ વેસ્ટેજ ઇઝ ઉપભોગ કરીએ છીએ. બોલો, કોઈ દિવસ તમે આ પાંચે એકેન્દ્રિય જીવોનો આભાર માન્યો? હા, સવારે ઉઠીને અને રાત્રે સૂતા પહેલાં એમ કીધું કે તમારે કારણે મારું આ જીવન અત્યારે હું જીવી રહ્યો છું, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર અને ઉપકાર. કોઈ દિવસ વિચાર્યું? હમ
केवाता धर्मना स्तंभो, कथा कथित। पण जारे पोताना घरे जारे प्रसंग होय तारे विचार नथी करता अने बोलो ओपन एर नी अंदर जारे प्रसंगो उजवाय जारे त्यारे घास नी अंदर बधु व्यवस्था करता हुए छे। बोलो परमिशन लीधी कोई दिवस है वनस्पति कहे नहीं कि तारा ऊपर अमे पग मूकीने चालीए छे तने दुख थतुं हशे पण हू केर्स। रोज मोपत्तीना बोलनी अंदर શું બોલો છો? છ છ કાય જીવની રક્ષા અને જૈણાની તમે કરો છો ને? અરે મોપત્તિના બોલની અંદર 50 બોલની અંદર આખો જૈન દર્શન આવી ગયો। જે જીવો તમે વાપરો અને એ વખતે તમારી જાગૃતિ હોય એ જૈણા છે, અને જ્યારે તમે વાપરતા હોય ત્યારે એ જીવો પ્રત્યેનો દયાનો ભાવ અને એની કેવી રીતે હું રક્ષા કરું કે જેથી મારે ઓછામાં ઓછો એનો ઉપયોગ કરી શકું એ રક્ષા છે। સમજો? તો શું કહીએ છીએ આપણે? પૃથ્વી કાય, અપકાય અને વાહુકાય, એની હું રક્ષા કરું। પછી તેઓ કાય, વનસ્પતિ કાય અને ત્રસ કાયની હું જૈણા કરું। એ બધાએ આપણા જીવન જીવવા માટે આપણને સહાયકારી છે। તો એ સહાયકારી જીવોને માટે એટલીસ્ટ આપણા હૃદયની અંદર કોમળતાનો ભાવ તો હોવો જોઈએ ને, એક ઉપકારનો ભાવ તો હોવો જોઈએ ને। કોઈ આપણને કંઈક મદદ કરે છે હા તો આપણે થેન્ક યુ 1000 વખત કહીએ છીએ, કહે છે હા? અહીંયા ફોર્માલિટી તો કરો, હૃદયના ભાવ ન ઉછળતા હોય તો ભલે ફોર્માલિટી કરો પણ કરો તો ખરા, તો કોઈક દિવસ હૃદયના ભાવ ઉછળશે। આ કેટલું ઋણ ચડાવ્યું છે તમે? બોલો, એ બધું ઋણ ચૂકતે કરવું પડશે। યાદ રાખજો, કર્મ સત્તા છોડવાની નથી આપણને। થઈ જવાનું પણ બરાબર, આપણે સિદ્ધ થઈએ એટલે કેટલો ઉપકાર આપણે કરીએ છીએ બીજા જીવો ઉપર। બોલો, સવારથી સાંજ સુધી કેટલા જીવોના ભોગે આપણું એકનું જીવન ટકે છે? ક્યારે વિચાર કર્યો? નથી કર્યો ને? મારે સિદ્ધ થવું છે એક જ પ્રયોજન, કે એનાથી આ બધા જીવોને અભયદાન મળી જાય। મારા નિમિત્તે થતો જે આ જીવોની વિરાધના, બોલો, અહીં મુક્તાન મુનિને એક અપકાયના જીવોની જે વિરાધના થઈ અને પ્રભુએ કીધું કે તું એના માટેનું પ્રાયશ્ચિત કર, એ રહ્યા એમ કર,
तो त्या एमने जगतना सर्व जीवों प्रत्ये एक अपकाना जीवों थी लईने ए तो निमित्त बनया पर त्या एमने जगतना सर्व जीवों प्रत्ये जे दयानो अंदर थी भाव उछळ्यो ए एटलो ऊंडो चाल्यो गयो दयानो भाव कि क्षपक्षणी मांडी केवल ज्ञान ने प्राप्ति करीने मोक्षे वधार्या। शू भाव तू त्या तो कि मारा कारणे आटला जीवों ने विराधना थई रही छे तो जो हूँ आमाथी शांत थई जो समग्र मारी जे प्रवृत्ति छे ए संकोची लऊं तो हूँ बोलवानो बंद करूँ कायानी प्रवृत्ति मारी बंद करूँ अने श्वास पण बंद करी दऊं अने एवो स्थिर थई जो કે એના કારણે મારા નિમિત્તે કોઈ જીવની વિરાધના ન થાય એમ કરતાં ક્ષપક્ષણી માંડી અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી સમજાય આ ભાવ છે દરરોજ સવારે જ્યારે વિચાર કરો કે રાત્રે સૂતી વખતે વિચાર કરો કે કેટલા જીવોના ભોગે મારું જીવન ટક્યું છે એ બધા જીવોના માટે હું એટલીસ્ટ એ જીવો સુખી થાય એવો તો વિચાર અંદરથી આવે કે નહીં આપણને એમનું સુખ તો આપણે ઈચ્છી શકીએ કે નહીં એમને સુખી કરી શકીએ કે ન કરી શકીએ એ બીજા નંબરની વાત છે પણ કમસે કમ એ જીવો સુખી થાવ એ તો ભાવના આવે કે નહીં પણ આપણે એટલા નિર્ધ્વંસ પરિણામવાળા થઈ ગયા છે એને નિર્ધ્વંસ પરિણામ કહેવાય કે વી ડોન્ટ ઇવન થિંક અબાઉટ ઇટ આજે કોઈ તમારો પર ઉપકાર કર્યો હોય અને તમે એ ઉપકારને ભૂલી જાઓ તમે યાદ ના કરો તો તમે કેવા કહેવાઓ હે કેવા નગુણ હે શાસ્ત્રકારો એની અંદર શબ્દ વાપરે છે નિર્ધ્વંસ પરિણામ couldn't care less અંગ્રેજીમાં એને કહેવાય શું આઈ કુડન્ટ કેર લેસ તમારું જે થવાનું તે થાવ તો ક્યાંથી આપણને ધર્મ પરિણમન પામે આજે અમે રસ્તામાં આવતા તો એ જ વિચાર કરતા હતા કે આટલી સુવિધા આપણને અહીંયા પ્રાપ્ત છે પણ કેમ કેટલા ઓછા લોકો એનો લાભ લઈ શકે છે તો લાભ લે છે વિચારો હા હવે હમણાં જો અહીંયા સ્વામી વાત્સલ્યનો પ્રોગ્રામ કર્યો હોય તો કેટલા લોકો આવશે પૂરા 250 હા કે મહોત્સવ હમણાં જો કાલે છે ને કાલે સ્વપ્ન દર્શન છે ને તમે જોજો ભીડ મહોત્સવ છે ને હેને મહોત્સવ ગમે હેને એ મહોત્સવને જો તમારે જોઈતો હોય ફરી જોઈતો હોય તો જે પ્રકારનો ધર્મ એને માટે જરૂરી છે એ ધર્મ અત્યારે તમે કરી રહ્યા છો એ વિચારો જ્ઞાની એમ કહે છે કે બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો બરાબર તો તમને એમ લાગે છે કે તમને એમને મળી ગયો છે આ માનવદેવ તમે આવા ધંધા કરીને તમે આ માનવદેવ પ્રાપ્ત કર્યો છે બહુ પુણ્ય કેટલું પુણ્ય સંચિત કર્યું હશે પૂર્વે તો એના ફળ સ્વરૂપે માનવ દેહ મળ્યો તો એ અરે એ અરે શબ્દ જ્યારે કહે ને જ્ઞાની ત્યારે એક કરુણા છે ત્યાં જ્ઞાનીને અંદરથી હૃદયમાંથી કરુણાનો ભાવ છે કે અલ્યા અય કથમપી મૃત્વા તત્વ કૌતુહલી સન અલ્યા તું એક વખત એમ કહે છે અમૃતચંદ્રાચાર્ય એક વખત તો તું તત્વનો કૌતુહલી એટલે જિજ્ઞાસુ બન કે તત્વ શું છે હ
एक वक्त तू तत्वों कौतूली बनी आ पड़ोशी ने एक बाजू मूकी अने विचार कर तू मरी ने पण त्यां तो एम कहे छे आ एक कथा पे मृत्वा तत्व कौतूहली से मरी ने पण एटले शुं मरण्यो पण जो बनवू पड़े तो मृत्यु ने पण तू स्वीकार पण तारा आत्माना तत्व ने आत्मरूपी तत्वनो जिज्ञासु बन शुं छे ए पदार्थ विचार कर तू तो ए अरे भवचक्रनो आटो आटा एटले खबर पड़ी ने आटा फेरा मारीए आपणे आ संसार में एने आटो आटा फेराव्या एक आटो पण तारो कपाणो नहीं तने आवो अवसर प्राप्त थयो आटली आटली सुविधा तमे लोकोए उभी करी अहींया खरुं ने अने 50-55 आपणा अहींया यूएसएमां देशनी वात नथी करतो हूँ 50-55 જેવા આવા ધેરાસરો તૈયાર થયા છે પણ જ્યાં જો અમુક જ્યાં અમે તો જ્યાં જઈએ છીએ ત્યાં આ જ દશા છે કોઈને તત્વમાં રુચિ નથી બધાને મહોત્સવ ગમે છે પણ એ મહોત્સવને માણવા માટે જે તમે પુણ્ય એકઠું કરીને આવ્યા છે એ પુણ્ય પણ ભવાંતરમાં જશો ત્યારે નથી તો શું થશે આ ભવની અંદર તમે જો મનુષ્ય ભવની અંદર જેટલું જીવ પુણ્ય કરી શકે જે સાધનો અને સામગ્રી મનુષ્ય ભવની અંદર ઉપલબ્ધ છે એવી સાધન અને સામગ્રી જીવને બીજી કોઈ ગતિની અંદર ઉપલબ્ધ નથી જો કે ચારે ગતિમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ શક્ય છે પણ જે સુવિધા અને જે સહેલાઈથી મનુષ્ય ભાવની અંદર એ પ્રાપ્ત થઈ શકે એવી બીજી કોઈ ગતિની અંદર પ્રાપ્ત થઈ ન શકે નારકીના જીવો પણ સમ્યક દર્શનને પામી શકે પણ અસંખ્ય નારકીના જીવોની અંદર કોઈ જવલ્લે કોઈ એક એવો ભાગ્યશાળી હોય જીવ ભવ્ય જીવ તો ઉહાપો એના માટે છે કારણ કે અવધિ જ્ઞાન છે ને પોતે શું પાપ કરીને આવ્યા છે એ ખબર છે ને પોતે જે દુઃખ ભોગવ્યું આપણને તો ખબર પણ નથી કે આપણે શું પુણ્ય કે પાપ કરીને આવ્યા છીએ માત્ર શાસ્ત્રના આધારે જાણીએ છીએ પણ નારકીના જીવોને તો અવધિ જ્ઞાન છે તો એ અવધિ જ્ઞાનથી જાણી શકે છે કે શું પાપ કરીને આવ્યા છે અને પછી જ્યારે એ એક ક્ષણનો એને જ્યારે સમય મળે ક્ષણનો પણ સમય નથી ત્યાં દુઃખના એટલા બધા ડૂબેલા છે એ લોકો કે એક ક્ષણનો પણ સમય નથી ત્યાં ક્યારેક એ ક્ષણ જ્યારે એને મળે છે એ એનું ભવિતવ્ય છે ત્યારે એને ઉહાપો થાય છે કે મેં આ કેવા પાપ કર્યા કે જે હું અહીંયા પટકાણો છું અને આ દુઃખ ભોગવી રહ્યો છું એમ કરતાં કરતાં એની અંદર ઉતરી જાય છે પોતે અને ત્યારે એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે પણ કોણ જવલ્લે અસંખ્ય 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 એવા નારકીના જીવોની અંદરથી કોક જીવને આવો સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય દેવગતિની અંદર પંચ જ્યારે ભગવાનના કલ્યાણકોમાં જાય દેવો મિથ્યાત્વ દેવો પોતાના મિત્ર દેવો જે સમ્યક્ત્વી હોય એની પ્રેરણાથી એ ભગવાનના કલ્યાણકોમાં જાય અને પ્રભુને જોતાની સાથે અંદરનો એક ભાવ ઉત્પન્ન થાય તો ક્યારેક વળી કોઈ દેવને એવું સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકે અને તિરંજ ગતિની અંદર સંઘની પંચેન્દ્રિય તિરંજ હોય એને જાતિસ્મરણ જ્ઞાન થાય તો એને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકે પણ મનુષ્ય માટે આવું લિમિટેશન નથી મનુષ્ય માટે તો ઘણા ઉપાયો છે કે જેના કારણે એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે
दस प्रकार के दास है। निसर्ग रुचि वगैरह, अग्नि रुचि वगैरह, प्रभु ने जोताने साथ है भगवान ऊपर एक एवं अद्भुत प्रेम जागे के एने सम्यक्त्व नहीं प्राप्ति थी सके। पूर्वे करेली साधना ना परिणामे पण एने कोई एवं निमित्त मिली जाए तो पण एने सम्यक दर्शन की प्राप्ति थी सके। अने प्रभु की आज्ञा एना काने पड़े अने एम थाय कि ओहो आ क्यांक मैं सांभळी छे, एना प्रत्येनो जो अहो भाव ए सम्यक दर्शन की प्राप्ति थी सके। तमारे नाम जो तो तमने आपो बधाय नाम दसे दस थिंक निसर्ग रुचि, उपदेश रुचि, अज्ञा रुचि, सूत्र रुचि, बीज रुचि, अभिगम रुचि, विस्तार रुचि, क्रिया रुचि, संक्षेप रुचि ने धर्म रुचि, आ दस प्रकार से। कोई धर्म ने भी क्रिया करता करता पण एनी अंदर एने एवो भाव जागे अंदर थी आ मारा भगवाने कहेली क्रिया छे तो पण एने सम्यक दर्शन की प्राप्ति। रुचि शब्द अहीं मुख्य छे, बीजा बधा एना विशेषणो छे पर मुख्य शब्द शू है त्या रुचि। अत्यारे आपणी रुचि शेमा छे? पूछू पड़े शेमा छे रुचि बोलो केटली छे? पर्युषण आवे छे ने तो धर्म करवो जोईए ने, पर्युषण आवे एटले धर्म करवो जोईए। પછી આઠ દિવસ ધર્મ કરવાનો અને પછી 357 દિવસ બાકીના શું કરવાનું? શું કરવાનું? મેં 365 ગણ્યા, ત્રણસો ને 65 દિવસનું વર્ષ ગણી મેં, આપણે 360 કરો, 360 કરો તો બાકીના 352 દિવસ અમે મારું ગણિત જરા કાચું છે, શું કરવાનું? તો આપણે એમ માનીએ કે 352 દિવસ હું અધર્મ કરું અને 8 દિવસ ધર્મ કરું એટલે 352 દિવસના જે અધર્મ કર્યા હોય એ બધા ધોવાઈ જાય હે? આ લોન્ડ્રી છે હે? આ ડ્રાય ક્લીનર છે? આ ક્લીનર છે કે મારા કપડાં જેમ ગમે તેટલા મેરા ત્યાં ક્લીનર આપી દો તો એક ધડકે સાફ થઈને આવી જાય એમ બધાને અહીંયા અહીંયા એક રાખો મોટું ઓલું હે એમાં બધાને રાખો અંદર અને પછી ચલાવો મશીન એનું તો બધા તો એક દિવસ રે બોલો 359 દિવસ કે 364 દિવસ તમે શું કરો? કેમ કરશું? શું હે? પાછો જો કરુણતા ક્યાં છે? અન્ય સ્થાને કૃતમ પાપ
धर्मस्थाने विनश्यति, धर्मस्थाने कृतं पाप वज्रलेपो भविष्यति। बाहर तुम्हें अन्य स्थान से बाहर तुम्हें पाप करो तो धर्मस्थान में आवी ने धोई सको ये पाप ने एना मुक्त थी सको। पर धर्मस्थान में आवी ने जो कषाय करो तुम, धर्मस्थान में आवी ने तुम पाप करो, तुम धर्मस्थान में आवी ने क्रोध करो, मान करो, माया करो, लोभ करो, तो ये करेलू पाप वज्रलेप जेवू थई जाय। वज्रलेप એટલે ખ્યાલ આવે, वज्र એટલે ઇન્દ્રનો હથિયાર છે કે જે નેવર નેવર ફેલ એના જેવું કહેવાય। હા, એક મિસાઇલ એથી છોડી હોય તો એના ટાર્ગેટને વિંધી નાખે એવું, સમજે ને, વજ્ર કહેવાય એને। તો વજ્રલેપનો વજ્રનો લેપ કરો તમે તો એ ક્યારેય ભૂસાય નહીં। તો ધર્મસ્થાનમાં કરેલું પાપ, સમજાણો, વજ્રલેપ જેવું બની જાય। તો બહાર તમે કષાય કરો, ક્રોધ, માન, માયા, લોભ, પાંચ ઇન્દ્રિયોના વિષયોની અંદર તમારી રમમાણ બધું કરો તમે, ધર્મસ્થાનમાં આવીને ભગવાનની ભક્તિ કરો, ધર્મ કરો, આ કરો, તે કરો, તો એ બધું પાપ તમે ભૂંસી શકો, તમે એનાથી મુક્ત થઈ શકો। સમજાણો, ધર્મસ્થાનનું શું પ્રયોજન છે? પણ અહીંયા આવીને તમે કષાય કરો, જો બરાબર સાંભળજો, બરાબર, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ, યુ શુડ અન્ડરસ્ટેન્ડ ધીસ થિંગ, અહીંયા આવીને તમે પાપ કરો કે કષાય કરો તો એ વજ્રલેપ જેવું થઈ જાય। આપણી ઈચ્છા પ્રમાણે ન થયું એટલે આપણને મનમાં ગુસ્સો આવ્યો, ક્રોધ આવ્યો, અને તમે એ ક્રોધને વ્યક્ત કરો અથવા તો ન વ્યક્ત કરો, પણ અંદર જો ક્રોધ આવ્યો તમને કોઈના પ્રત્યે, તો એ પાપ બીકમ્સ વજ્રલેપ। સમજાય છે? કષાય તો બહાર પણ નથી કરવાના, પણ ધર્મસ્થાનની અંદર કરેલો કષાય તો તમને ક્યારેય પણ ભોગવ્યા વગર છોડે નહીં। સમજાય છે? જીવના મનની અંદરથી એ કષાયનો ભાવ જ્યાં સુધી ન જાય, અને એ કષાયના માટે, એ કષાય જે કર્યો એના માટેનું જે પ્રયાસ છે તેને કરવું, જે ન કરે તો ઇટ બીકમ્સ વજ્રલેપ। તમે જો કષાય તમારાથી થઈ ગયો અને તમે માફી માગી લીધી, પ્રાયશ્ચિત કર્યું, અને ભગવાન પાસે જઈને આંખમાંથી આંસુ સાથે કીધું કે પ્રભુ મારાથી આ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, પ્રશ્નતાપ, તો તમે છૂટો નથી, તમને એ બંધ ના પડે। પણ જો તમે એમાં ડંખ રાખ્યો, મને કહી જ કેમ જાય, હા, હું પ્રમુખ કે હું સેક્રેટરી કે હું ઉપપ્રમુખ કે હું આ કે હું તે, મને કંઈ કેમ જાય કોઈ, દેન સમજી લેવાનું પ્રમુખનું કામ શું છે અહીંયા? નહીં, આ આ મંદિરને સ્વચ્છ રાખવાનું કામ પ્રમુખનું છે, એટલે શું કરવાનું? પ્રમુખે શું કરવાનું? ઝાડુ મારવાનું। પ્રમુખને શું કરવાનું બોલો? મંદિરને સ્વચ્છ રાખવાનું કામ પ્રમુખનું નથી, સમજાણું? હા, ઓ પ્રમુખ એ કાઢે, ઓકે, હા, પણ જો પ્રમુખ બનીને પોતે પોતાની સત્તાનો દુરુપયોગ કરે તો એ જે પાપ છે એ વજ્રલેપ જેવું થાય, વિચ મીન્સ સોલિડ। હા, હા,
અજાણતા થઈ ગયું, ખબર નથી આપણને. અને જ્યારે ખબર પડે, ભગવાનના ચરણમાં જઈને આંસુ પાડો કે પ્રભુ મારાથી આ ભૂલ થઈ ગઈ, મને હવે આનું પ્રાયશ્ચિત. ગુરુ પાસે જઈને પણ તમે કહ્યું કે મને પ્રાયશ્ચિત જોઈએ. હા, પણ એ ભાવ તમે ના, અરે એ ભાવ ન લઈ આવો તો તમારું કર્મસત્તા તમને છોડવાની નથી. આપણને ભાવ આવવાનો નથી. આંસુ પાડો, લોહીના આંસુ પાડો. પાપ કરો છો ત્યારે તમને કેમ વિચાર નથી થતો? તો જ્યારે પશ્ચાતાપ કરો ત્યારે, જે દિવસે લોહીના આંસુ પડશે તે દિવસે તમારા બધા પાપ ધોવાઈ જશે, નહીં તો ભોગવવા પડશે. પણ આપણને શ્રદ્ધા નથી, એમાં વિશ્વાસ નથી. ના, આપણને એ વાતમાં શ્રદ્ધા નથી. શું કહ્યું? તમે એ ફેક આંસુ પાડશો તો તમારી કર્મસત્તા એના જ એવા જ પરિણામ તમને આપશે. હા બોલો. હા, એથી વિશેષ, જેટલી તીવ્રતાથી તમને એ કષાયનો ભાવ આવ્યો હોય એની સામે એનાથી વિશેષ તીવ્રતાથી તમારે પ્રાયશ્ચિત કરવું જોઈએ. અરે તમે પાપને યાદ કરો ને, પાપ આ મારાથી આંખમાં આંસુ આવ્યા વગર રહે, ભગવાન પાસે જઈને તમે કહો ને કે આ ભૂલ મારાથી થઈ ગઈ છે, તો આંખમાંથી આંસુ આવ્યા વગર રહે નહીં તમને. ઘણા બાળકોને પણ એવું થાય, સમજો બાળકો હોય, ભૂલ થઈ ગઈ, માએ એને ઠપકો આપ્યો, રડવા માંડે છે. નથી રડતો, રડે છે કે માં મારી ભૂલ થઈ ગઈ. બોલો. કારણ કે બાળક છે. અરે આપણે તો જ્યારે માન નડે ને ત્યારે કોથમારી મરચા યાદ કરો. ખબર ને કોથમારી મરચા? તો મેં તને કીધું તાર તારા દીકરાના ઓલા રાખ્યા છે ફોટા, એની હારે હારે કોથમારી મરચાનો ફોટો રાખ. શેના માટે? આપણને આપણને જ્યારે આપણે જ્યારે વનસ્પતિ કાયમાં હતા ને, હતા કે ના હતા જ, ત્યારે આપણે જેમ દેશમાં ખબર શાક લેવા જવા ને પહેલાં એ જમાનામાં, અત્યારે તો કોઈ મતભેદ નથી આપતું, એ જમાનામાં શાક લેવામાં જતા ને તો શાકવાળીને અમે કહીએ કે કોથમરી ચમુક, કોથમરી મરચા મફત મોકલીએ, એને અમે પૈસા નહોતા આપતા. તો બોલો, કોથમરી મરચા, એક મિનિટ, કોથમરી મરચા રૂપે, કોથમરી મરચા રૂપે જ્યારે આપણો જીવ હતો ત્યારે આપણે મફતમાં વેચાણ હતા, કોઈ એક દોકડો નહોતો આપ્યો એનો, તો હવે શેનું માન કરીએ છીએ આપણે? એટલે એક ફોટો કોથમરી મરચાનો લઈ અને વોલેટની અંદર રાખી દેવાનો. માન શેનું કરીએ છીએ આપણે? અને અમે ભગવાન પાસે આપણું માન ક્યાંથી હોય, શેનું હોય, શું હોય? આપણે દાસના પણ દાસ. હા, શ્રીમદજી સહી કરે ને પોતાની, એમાં કે દાસોનો દાસ, દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દાસ. હા, ત્રણ વખત દાસ શબ્દ વાપરે છે. અને આપણે હવે જ્ઞાની હતા એ, અને તો એમ કે અમે આપના દાસ છીએ, અમે તો આપના દાસ છીએ એમ કહેતા. અને આપણે you and our boss.
શું કરવાનું? સમય જતો રહે છે અહીંયા. હા બોલો. આને આલોચના ન કહેવાય, સાંભળો, આને આલોચના ન કહેવાય. જ્યારે પણ પાપનો ભાવ એવો થઈ ગયો આપણાથી, કોઈ વસ્તુ એવી બની આપણાથી, તો પ્રભુ પાસે જઈને એની માફી માગો કે પ્રભુ એનો પ્રસાદ આપ, પ્રસાદ આપ, એને પ્રસાદ આપ કહેવાય. પછી જે ખોટું આપણાથી થયું હોય એ બધું યાદ કરી અને લખો, અને એ લખી અને ગુરુ ભગવંત પાસે જઈ અને ધરી દો કે પ્રભુ મારાથી આ ભૂલો થઈ ગઈ છે, આપ એનું મને પ્રાયશ્ચિત આપો. એને ગરહા કહેવાય. આ જે આપણે પ્રભુ સમક્ષ જઈને આત્માની સાક્ષીએ જે પ્રસાદાપ કરીએ એને નિંદા કહેવાય. ત્યારે આપણે બંધિતમાં શું બોલીએ છીએ? તમ નિંદે તંચ ગરિહામી, તમ નિંદે તંચ ગરિહામી. હા, તો હું આ મારું પાપ જે બંધિતમાં બધું પાપનું જે કંઈ આપણે દોષ કર્યા છે એની જ વાત આવે છે, બરાબર? તો દિવસ દરમિયાન કે રાત્રિ દરમિયાન જે કંઈ આપણા દોષ થયા હોય એ દોષને આપણે ત્યાં પ્રભુ સમક્ષ આપણા આત્માની સાક્ષી નિંદા કરીએ છીએ કે આ કરવું જોઈએ, અને ગુરુ સમક્ષ, કારણ કે ગુરુની સ્થાપના કરી છે ને આપણે, આપણે જ્યારે ત્યાં ગુરુની સ્થાપના કરી છે, અહીંયા ગુરુની સ્થાપના કરી છે, તે ગુરુ સમક્ષ આપણે એની ગરહા કરીએ છીએ. ગરહા એટલે ગુરુ સમક્ષ જઈને એનું પ્રાયશ્ચિત લેવું. એ પછી આ તો બરાબર, આ તો વિધિ થઈ, પણ સાચે સાચેનું પ્રાયશ્ચિત માટે અને આલોચના માટે તમારે ગુરુ ભગવાન પાસે જવાનું, અને એને ભાવ આલોચના કહેવાય. તો અત્યાર સુધીની આપણી જિંદગીની અંદર આપણે જે કોઈ દોષ કર્યા હોય, જે જે કંઈ યાદ હોય લખી નાખો. મોટા મોટા દોષો લખી અને ગુરુ સમક્ષ જઈ અને બતાવો કે આ મારા દોષ છે, પ્રમાણિક પડે, અને પછી ગુરુ આપણને પ્રાયશ્ચિત આપે. એ પ્રાયશ્ચિત આપણે લેવું કરો તો એનાથી આપણે મુક્ત થઈ શકીએ. સમજાયું? ખ્યાલ આવ્યો? વિશ્વની વ્યવસ્થા જ દાન ધર્મ ઉપર અવલંબેલી છે. કેવળ વસ્તુઓનું દાન એ જ દાન છે એમ નહીં, પણ ભાવનું, જ્ઞાનનું, પ્રેમનું દાન પણ દાન છે. બીજું કંઈ ના આપી શકો તમે, તો ભાવ તો રાખો કે મારે. જો આપણે આપણે લેણદાર બનીને નથી આવ્યા, બરાબર? સમજી રાખો, શું દેણદાર બનીને આવ્યા છીએ. ખ્યાલ આવ્યો દેણદારનો? વિચ મીન્સ વી આર ધી ડેટર. દેટ મીન્સ વી ડેટર કહેવાય ને, હે, દેણદાર. હા, દેવાદાર. આપણે દેવા માટે આવ્યા છીએ, તો કોઈ પણ જીવ આપણી પાસેથી જ્યારે લઈ જાય કંઈ, તો માનવું કે એ આપણું ઋણ ચૂકતે કર્યું આપણે. સમજાણો? ખ્યાલ આવે છે? આપો, જેટલું બને એટલું આપી દો. હું ખાલી ધનની વાત નથી કરતો, આઈ એમ ઓલ્સો ટોકિંગ અબાઉટ ફિઝિકલી પણ. તમે કોઈની સેવા કરો, વયાવચ કરો, ભાવ કરો, એ પણ એમાં આવી જાય. જ્ઞાનનું પણ દાન, તમને જેટલું જ્ઞાન હો તમે પ્રાપ્ત કર્યું હોય એ પણ વિનિયોગ કરો, તમે આપો, તમારી પાસેથી ખાલી કરો, ખાલી કરો, ખાલી કરો. તમે ખાલી થશો તો ઉપર જશો, ભરાશો તો નીચે જશો. સીધી વાત છે. કર્મના ભારથી ભરાઈએ આપણે તો નીચે જઈએ આપણે અધોગતિમાં, અને જેટલા ખાલી થઈ જઈએ એટલા ઉપર ચડીએ. સમજાય છે? મનુષ્ય ભાવ છે ને જે, એ મધ્યમ પરિણામથી પ્રાપ્ત થાય છે જીવને. તો જ્યારે એનું આ લેણદેણનું, લેણું દેણું જે છે ને કર્મનું, એ એવી કક્ષાએ પહોંચે કે જ્યાં લગભગ બેલેન્સ જેવું થઈ જાય, ત્યારે એને મનુષ્ય જન્મ અથવા મનુષ્ય ભાવ મળે. બહુ ભાર હોય કર્મનો તો નરક તિરંજ ગતિ,
અને હળવો થાય તો દેવગતિ. પણ જ્યારે બેલેન્સ થાય ત્યારે મનુષ્ય ગતિ મળે. સમજાય? માટે એમ કીધું કે મંદ વિષય અને મંદ કષાય એ પ્રાથમિક જરૂરિયાત છે મનુષ્ય દેહ માટે, મનુષ્ય ભાવ માટે. તો આપણે વિચાર કરો કે મને આ મનુષ્ય દેહ ગમે છે, આપણને જે મળ્યું છે ગમે છે ને કે નથી ગમતું? હા, કે હજી દેવલોકમાં જવું છે? હા, દેવલોકમાંથી જો મિથ્યાત્વી દેવ છે જે, જેને સમ્યક્ત્વની પ્રાપ્તિ નથી કરી, એ એ એ એ મિથ્યાત્વી દેવની સંખ્યા અસંખ્ય છે. અસંખ્ય દેવો છે મિથ્યાત્વી, અને એ બધાની ગતિ કઈ છે? નરકની. નરક ના હોય, દેવગતિમાંથી નરકગતિમાં ના જાય, નરકગતિમાંથી દેવ. પણ એ ત્રણ એકેન્દ્રિયમાં જાય, પાંચે પાંચે કેન્દ્રિયમાં ના જાય, પૃથ્વીકાયમાં જાય, હા, અપકાયમાં જાય એટલે પાણીના જીવ, અને વનસ્પતિ કાયમાં. આ ત્રણ ગતિ છે એના માટે. બોલો કેમ? બહુ રત્નો અને બહુ હીરા માણેક મોતી સોનું ઝવેરાત, એમાં એને બહુ રસ હોય, ત્યાં તો ખૂબ હોય દેવગતિ મને, એટલે એમાં એમાં રચ્યું પચ્યું રહેતું હોય. બરાબર? ધ્યાનથી સાંભળજો બધા, હા, એ આપણને લાગુ પડે છે. એટલે હું કહું તો એની ગતિ પૃથ્વી કાયમાં. બહુ બાગ બગીચાનો અને અને વનસ્પતિનો બહુ જેને રસ હોય, બહુ શોખ હોય, એ વનસ્પતિ કાયમાં ઉત્પન્ન થાય છે. અને ત્યાં બધા પાણીના હોજ બહુ હોય, સ્વિમિંગ પૂલ્સ, એમાં જે પડ્યા પાત્ર રહે છ છ મહિના, બાર બાર મહિના, બબે વર્ષ, વર્ષોના વર્ષો દેવો, એ અપકાયમાં ઉત્પન્ન થાય. બરાબર? તો આ નિયમ કંઈ દેવગતિમાં જ લાગુ પડે એવું નથી, અહીંયા પણ લાગુ પડે. તો જો તમને બહુ ઘરેણાનો શોખ હોય, હા, બહુ પાણીનો શોખ હોય, પાણીના હોજમાં પડવાનો, અને બહુ જો બાર વનસ્પતિ કાય એટલે બાર બાગ બગીચા અને બહાર ફરવાનો બહુ શોખ હોય, તો ત્રણ ગતિ આપણા માટે નિશ્ચિત થઈ જાય છે. બહુ ગમશે નહીં લોકોને, વા સાલગિયાજી, કિસી કો નહીં પસંદ આવેગા. જે સૌંદર્ય અંદર પડ્યું છે એની કોઈ કિંમત નથી, અને બહારના સૌંદર્યની અંદર આપણે ડૂબીએ છીએ તો ક્યાં જવાના તમે? સી, આ જ છે, તમને વિશ્વાસ જ નથી પ્રભુની વાણીની અંદર, વિશ્વાસ નથી પડતો આપણને. પ્રભુ જ્યારે એમ કહે છે કે જે જીવને આ જાતનો દેવગતિના જે વર્ણન આવે છે કે તત્વાર્થ સૂત્રની અંદર, એમાં આ જ વસ્તુ બતાવે છે, પણ આપણને વિશ્વાસ નથી. તત્વાર્થ સૂત્રની રચના ઉમાસમાંથી ભગવાને કરી, ભગવાનના નિર્વાણ પછી 500 વર્ષની અંદર થયેલા, બહુ નજીકના કાળમાં, અને ગુરુ પરંપરાની અંદર જે ભગવાનની વાણીનું જે પ્રાપ્ત થયું એ એમણે તત્વાર્થ સૂત્રમાં મૂકી, ત્યાં એ લખે છે. બહારના સૌંદર્ય પ્રત્યેથી જો તમે વિમુખ ના બનો, તો અંદરના સૌંદર્ય પ્રત્યે તમે સન્મુખ થઈ શકો જ નહીં. પ્રીતિ અનંતી પર થકી જે તોડે તે જોડે. તો અહીંયા તો અંદર જ્યારે જોડાશે ત્યારે હું છોડીશ. તો રાજનભાઈ અનાદિકાળથી અનંતકાળની અંદર તે અત્યાર સુધી રાજવી છે, તો હજી વધારે અનંતકાળ, થોડો વધારે અનંતમાં અનંત બીજો વધો, શું ફેર પડે છે? જે જીવને રજકણ કે રીતિ વૈમાનિક દેવની સર્વે માન્યા પુદગલ એક સ્વભાવ જો, એ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી એ જીવનું કલ્યાણ અસંભવિત છે. આવી બધી એવી વાતો કરવાની છે તમને, નહીં ગમે એવી જ વાતો.
अभी महावीर जन्म कल्याण कहवा आप आम तो ऑफिशियली एकम तो प्रभु ने याद तो करवा पड़े ना है बारह महीने में एक वक्त तो याद करिए सब क्या है प्रेम उदार करो एम क्या पैसा पड़े तुम जो बोलो पैसा पड़े एम तमने प्रेम नु दान करो कोई पैसा पड़े तो है अपना गंभीर मौका जाने जाने आखा आखा विश्व नो भार माथा पर लेने फरे मारा डोंट टेक योर सेल्फ सो सीरियसली बिकॉज नो बडी टेक्स यू सीरियसली ट्रू और नॉट शू कह रहे प्रेम अंदर नो प्रेम जगत ना सर्व जीव सुखी था ये प्रेम छे प्रभु जे प्रेम बरसाव्यो हूँ तो विचार करूँ प्रभुना आप दानो हाँ हम अपन तो दानांतरे कर्म एटू बधु आम जड़वे सलाक थी गये कि आम छूटतु नहीं कोई प्रेम भी नहीं आपी सकी आप कोई ने अरे धन की बात नहीं करता भाई धन नहीं आपता तू राग तारी पाए पर प्रेम तो आप क्या पैसा पड़े तेने पर ये भी नहीं आपी सके भगवान ने वर्षी दान कर એવું તને નથી કહેતા અમે અમે તો કહીએ છીએ કે તું ભગવાને જે પ્રેમનું દાન કર્યું બધાને એવું પ્રેમનું દાન કર ભાવનું દાન કર બોલો અઘરું છે કાંઈ કોમળ વૃત્તિઓ અનેક પ્રકારની છે તેમાં કરુણા અને પ્રેમનું વિશિષ્ટ સ્થાન છે જો કોઈ પણ જમીન હોય ને એમાં ક્યારે વસ્તુ ઉગે તમને ખબર છે ખેડૂતને જ્યારે બી રોપવાનું હોય ને એ પહેલાં જમીનને ખેડે શું કામ ખેડે કે ઉનાળાની અંદર જમીન એકદમ કઠણ થઈ જાય બરાબર ને તો કઠણ ભૂમિની અંદર જ્યારે બી નાખે તો ઉગે નહીં તો એને ખેડી અને એને કોમળ બનાવે આર્દ્ર બનાવે ખ્યાલ આવે તો કરુણાથી આપણું હૃદય જ્યારે આર્દ્ર બને ત્યારે એમાં ગુરુનો ઉપદેશરૂપ બી જ્યારે પડે ત્યારે અંકુરો એમાંથી ફૂટે અને નવપલ્લવિત થઈ અને ફળ આપણને પ્રાપ્ત થઈ શકે તો પહેલામાં પહેલી એની જરૂરિયાત અથવા તો ફર્સ્ટ રિક્વાયરમેન્ટ તમારા હૃદયને કોમળ બનાવો તો ક્યારે પણ આપણા હૃદયની અંદરથી કોઈ કાશાયિક ભાવો કઠોર ભાવ ન હોવા જોઈએ યસ યા યુ શુડ બી હેપી યુ શુડ બી હેપી કે મને ભગવાન મળ્યા છે યુ શુડ બી હેપી મને સદગુરુ મળ્યા છે યુ શુડ બી હેપી મને સદ્ધર્મ મળ્યો છે યુ શુડ બી હેપી કે મને મારો આત્મધર્મ સમજાણો છે આનાથી બધાને વિશેષ હેપીનેસ ક્યાં છે આ દુનિયાની અંદર કહો આટલું મળ્યું હોય તો બીજું જોઈએ શું આપણને યુ આર હેપી તો અંદરથી તમને એનો ભાવ જાગે જાગે ને જાગે છે Once you are happy inside, that feeling is going to come automatically. Prem ni sarvani kidi se. Sarvani likha na? Gangotri maathi jem Himalaya maathi nikle and pachi Bangala mahasagar sudhi avta avta to જબરજસ્ત એનો વિસ્તાર થઈ જાય છે તો શરૂઆત કરો તમે શરૂઆત કરો પ્રેમ
भगवान ने प्रत्ये एनी शुरुआत करो अने पछी विचारो कि आ प्रभु ने जे आ प्रभुए जगतना सर्व जीवो प्रत्ये जे प्रेम तो मारा भगवान ने जे गमे ए मने पण गमे शू तो मारे पण जगतना सर्व जीवो प्रत्ये एज करुणानो एज सद्भावनो एज प्रेमनो स्रोत वहाँ हो छे એની વાત કરે છે જો દયા પણ અભયનું જ દાન જ છે કોઈ જીવ પ્રત્યે ત્યારે દયાનો ભાવ આવે તો એ અભય દાન છે એને કોઈ આપણા તરફથી ભય નથી એટલે અભય બની ગયું એ પહેલી ભૂમિકાની અંદર અભય અદ્વેષ અને અખેદ પ્રથમ ભૂમિકામાં જીવને માટે પ્રથમ ભૂમિકામાં ત્રણ ગુણ કીધા કે એને પ્રગટ થવા જોઈએ અભય અદ્વેષ અને અખેદ અખેદ એટલે ખેદ એટલે શું પણ નહીં એ અદ્વેષમાં આવી જાય ખેદ એટલે કંટાળો ધર્મ પ્રત્યે જેને કંટાળો છે એ ધર્મ ક્યારે પામી ન શકે ખ્યાલ તો ધર્મની અંદર મને ઉલ્લાસ આવવો જોઈએ ધર્મની વાત સાંભળતા મને ઉલ્લાસ આવવો જોઈએ પ્રભુને જોતા મને ઉલ્લાસ આવવો જોઈએ ગુરુને ઉપદેશ સાંભળતા મને ઉલ્લાસ આવવો જોઈએ કોઈ પણ ધર્મ કરતો હોય તે જોઈને મને ઉલ્લાસ આવવો જોઈએ એનું નામ અખેદ અને કોઈ જીવ પ્રત્યે દ્વેષ નામ માત્ર ન હોવો એ અદ્વેષ અને મારા થકી કોઈ જીવ ભય ના પામે એ અભય આ ત્રણ પ્રથમ ભૂમિકા કીધી ધ ફર્સ્ટ ફંડામેન્ટલ્સ ઓફ ધર્મ તો આ જો ન હોય તો ધર્મ નથી ક્યાં સ્થવનમાં આવે છે હરણગંજી મહારાજ સાહેબના સંભવનાથ ભગવાનના સ્થવનમાં હા સંભવનાદ ભગવાનના સ્થવનમાં આનંદગંજી મહારાજ સાહેબ આ વાત કરે છે પ્રથમ ભૂમિકા આધાર દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ હોય મુમુક્ષુ જીવ વિશે એહ સદાય સુધાગી પહેલું પ્રથમ ભૂમિકા ખ્યાલ આવે છે ધર્મ કરવો છે આપણે પણ એ ધર્મની અંદર આ ધીઝ આર ધ ફંડામેન્ટલ્સ ઓફ ધર્મ ઇફ યુ ડોન્ટ ડૂ ધીસ ઓર ઇફ યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ ઓર ઇફ યુ ડુ નોટ હેવ એની આઈડિયા અબાઉટ ધીસ થિંગ યુ કેન નોટ ડૂ ધર્મ સાચો ધર્મ ક્રિયા કરો ધર્મની કે જે ક્રિયાની અંદર કોઈ ભાવ નથી કોઈ જાણકારી નથી કોઈ જ્ઞાન નથી કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ બાહ્ય ક્રિયામાં રાચતા અંતરભેદ ન કાંઈ જ્ઞાન માર્ગ નિષેધતા દેહ ક્રિયા જડાય શું કહે ઠોકી ઠોકીને આપણને તીર્થંકર ભગવાન આ વાત વારંવાર કહી રહ્યા છે જ્ઞાનીઓ પણ કહી રહ્યા છે કે હે જીવ તું જાગ તું ઉઠ ઉત્તિષ્ઠત જાગૃત પ્રાપ્ય સન વરાણ નિબોધ ઉઠ જાગ અને જે પ્રાપ્ત કરવાનું છે એની પ્રાપ્તિનો પુરુષાર્થ કર શું કરશું સવા પણ થઈ ગયા આપણા ક્ષમા પણ એક પ્રકારની ઉદારતાનું દાન છે જો કોઈ એ આપણા ઉપર કોઈ પણ પ્રકારનો અપરાધ કર્યો એને ક્ષમા આપણે આપીએ તો ક્ષમા એ પણ દાન બને છે કેમ તો કે જે જીવ આવો અજ્ઞાની છે જો અજ્ઞાની જીવ વગર કોઈ આપણા ઉપર અપરાધ ન કરી શકે સમજાય છે વાત
આપણે પૂર્વે કરેલા એવા કર્મને કારણે આપણને એ સંજોગ ઊભા થયા છે. અને એ જીવ જે કરી રહ્યો છે આ અપરાધ, એ અજ્ઞાનને કારણે કરી રહ્યો છે. સમજાયું? અને આપણો ધર્મ શું છે? જો 10 લક્ષણા છે ને દિગંબર રામનાયની અંદર, પરિષદની અંદર 10 લક્ષણ ધર્મ કીધા, એમાં પ્રથમ એ ક્ષમા. એને ઉત્તમ ક્ષમા કીધી તત્વાર્થ સૂત્રની અંદર. હા, તો ક્ષમા એ ધર્મ છે અને ક્ષમા એ આત્માનો ગુણ છે. ધર્મની વ્યાખ્યા કરવાનું કીધું ભગવાનને, તો ભગવાને 4 પ્રકારે ધર્મની વ્યાખ્યા કરી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી એક પ્રકાર, દયા જેના મૂળમાં છે તે ધર્મ બે પ્રકાર, અને ક્ષમા આદિ જે 10 ગુણ છે એ ત્રીજો પ્રકાર, અને ચોથો વસ્તુ સહાવો ધર્મ. વસ્તુનો જે સ્વભાવ છે એનો સ્વીકાર કરવો એ ધર્મ છે. તો આત્માનો સ્વભાવ છે જોવા અને જાણવાનો, એનો સ્વીકાર કરવો આપણે. અને જે જીવ આ નથી જાણતો એ અજ્ઞાની જીવ છે. અજ્ઞાની જીવને બાળ જીવ કીધા. તો કોઈ બાળક કોઈ અપરાધ કરે તો આપણે તત્ક્ષણ એને માફ કરીએ છીએ, ખરું? બાળકને આપણે શિક્ષા નથી કરતા, અને શિક્ષા કરીએ છીએ તો પણ કેવી કરીએ છીએ? એ બાળકને અનુરૂપ. સમજાય છે હું કહું છું? તો જેમ એ બાળકને કરેલા અપરાધને આપણે માફ કરીએ છીએ ને, એને ફાંસી નથી ચડાવતા, એ પ્રમાણે કોઈ અજ્ઞાની જીવે આપણા પર અપરાધ કર્યો હોય તો એ બાળ જીવ છે. અજ્ઞાનીને બાળ જીવ કીધા છે. તમને ખબર છે, કોઈ મોટું શાસ્ત્રની રચના કરી હોય ને, પછી પોતે એના પર બાળાવબોધ કહે ને, વિવેચન લખે સરળ ભાષામાં. પોતે લખી લીધું શાસ્ત્ર, પછી ખ્યાલ આવે કે આ તો કોઈને સમજાશે નહીં, એટલે પોતે કરુણા કરીને, જસ્ટ ઇમેજિન ધીસ થિંગ, પોતે કરુણા કરીને એ જ શાસ્ત્ર ઉપર બાળાઓ બોધ લખે છે. એને બાળાઓ બોધ કહેવાય. બાળને અવબોધ કરે, બાળને, બાળકોને જે સમજાય એવી ભાષામાં એ બનાવે શાસ્ત્રનું વિવેચન. તો બાળક કોને કીધા? અજ્ઞાનીને. જે અજ્ઞાની એટલે જે જાણતો નથી આવે, એને માટે આ જે શાસ્ત્રનું વિવેચન લખે એને બાળાઓ બોધ કહેવાય. તો અજ્ઞાની જીવ જે આપણા પર અપરાધ કરે છે એ બાળક છે. તો બોલો, જેમ આપણે બાળકને માફ કરીએ એમ એ અજ્ઞાનીને પણ ક્ષમા આપી. એ પણ એક પ્રકારનું કરુણાનો ભાવ છે કે અરે રે, આ બાળક આ અજ્ઞાનીને ખબર નથી પડતી, માટે એ અપરાધ કરી રહ્યો છે, હું એને માફ કરું. મને ખબર છે, એને ખબર નથી, તો મારી ફરજ છે કે હું એને માફ કરું. સમજાય છે વાત? વારે વારે વાર ઘડિયા સમજવું પડે. સંગ્રહિક પર પ્રાપ્ત સમુદ્રોપી રસાતલમ દાતા તું જલદઃ પશ્ય ભુવનોપરી ગર્જતી. સમુદ્ર જળનો સંગ્રહ કરે છે માટે રસાતાલને પામે છે, વાદળ સર્વને જળ આપે છે માટે આકાશ પર ચડીને ગર્જારોપ કરે છે. સરસ શ્લોક આપે છે, આપણે અહીંયા રાખશું. બરાબર, હવે આગળનું કરુણાભાવનું સામર્થ્ય અવસરે લઈશું. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસ્ત્રમ સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જય જય.